लड़ा विरावाटोना। नदी कोई दिवस एनु नीर संघरती नथी, ये तो निकली छे, बस केवल समुद्र ने मळवानी एनी आशा छे। नदी ने जे समुद्र ने मळ्या पछी जे भीतरनी अंदर पोताना स्वरूपमां मळवा पछीनो जे भाव प्रगट थयो छे, એવી જ રીતે સંત મહાપુરુષોને પરમ સદગુરુનું જ્ઞાન લઈ જે કટપીતરની અંદર તૃપ્તિ થઈ છે, જે કટપીતરની અંદર શાંતિ થઈ છે, એ જ શાંતિ દરેક માનવને થાય એ ભાવ માટે થઈ અને મહાપુરુષો મને ને તમને પોકારતા હોય છે કે આ દરેકને એ શાંતિ થાય, દરેકને એ તૃપ્તિ થાય। परिब्रह्म परमात्मा कृष्ण भगवान ने अर्जुन वच्चे संवाद चालो तो तारे भगवान पण कहे छे, जेम अमुक महापुरुषो अहींया थी वक्त आपता होय छे, वक्तव्य आपता होय छे, त्यारे खरेखर एनो भीतरनो भाव केवल ज्ञाननो भाव होय छे। कदाच मारुं तमारुं लेवल न होय, कदाच बीजे माळको उभा होय, मारे कदाच एमना सामे दृष्टि करी होय तो ऊंचू जोवू पड़े, अने एमने आपणा सामे दृष्टि करी होय तो नीचू जोवू पड़े, कारण के ऊपर छे ने आपणे नीचे छे। पण दृष्टि क्यारे क्षमता आवे के ज्यारे आपणे पण नीचे छे अने सामे वाळा पण नीचे छे, अने बेनी दृष्टि ज्या क्षमतामां आवे ने त्यारे खरेखर एकबीजानो मुख जेम सेम देखाय। पण ए गहन गति ने तो गहन गति पामेला व्यक्ति ज पुरवार करी सके, एम कृष्ण परमात्मा कहता था अर्जुन के, हे अर्जुन अमुक टाइमे अमुक कार्यनी अंदर एवो उद्वेग अने एवो कार्य होय के क्यारेक एनो निर्णय लेवामा, क्यारेक ए अनुभवने एनी दिशा देवामा हूँ पण अवढमा मुकाऊ छूं। આવી જ્યાં વાત કરતા હતા ત્યારે ગરુડજી બાજુમાં હતા અને ગરુડજી અવાજ સાંભળી ગયા, ત્યારે ગરુડજી ખડખડાટ હસવા માંડ્યા, હે ખડખડાટ હસવા માંડ્યા, ત્યારે ભગવાને કીધું કે ગરુડજી આપ કેમ હસો છો? ત્યારે ગરુડજીએ કીધું, આપ કહો છો કે અમુક ટાઈમે એવી સ્થિતિ હોય ત્યારે ભગવાન કહે છે કે હું પોતે પણ અવઢમાં મૂકી જઉં છું, અને એટલે ગરુડજીને હસવું આવ્યું કે પ્રભુ આપ તો કર્મના દાતા છો, આપના કારણે જ આપના થકી જ કર્મ થઈ રહ્યું છે, અને એ કર્મનું ફળ પણ આપના થકી જ તમારા થકી જ મળી રહ્યું છે, ત્યારે તમારે અવઢમાં આવવાનો કોઈ પ્રશ્ન જ ઉપજતો નથી। વિશેષમાં ભગવાન વધારે નથી કહેતા, પણ ભગવાન ગુરુજીને કહે છે મારે તમને વિશેષમાં નથી કહેવું, પણ આ વાતની તમારે જો જાણ કરવી હોય, આ વાતનો તમારે અનુભવ કરવો હોય તો મૃત્યુલોકની અંદર નિમિષ આશ્રમની અંદર બુંદ ઋષિ છે, એમને જઈને તમે મળતા હો ને એમના દર્શન તમે કરતા હો। ત્યારે ગુરુજી તો એમને તો જવામાં વાર લાગે નહીં, ગુરુજી તો સ્વયં ભગવાનનું વાહન હતા, તરત ગરુડજી જાય છે મૃત્યુલોકમાં, ત્યાં તો બુંદ ઋષિની સભા ચાલુ હોય છે, હજારોની મેજની હોય છે, અને પૂજ્ય બાપુ બુંદ ઋષિ સત્સંગ કરતા હોય છે, અને એ સત્સંગ કરતા 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 હજારો લાખો લોકો પરમાત્માની પ્રાપ્તિ કરે છે, અને આવા મહાપુરુષ સત્સંગ કરતા કરતા પછી એમ કહે છે કે હે હરિભક્તો આજે તમે સત્સંગ સાંભળી લેજો, હવે કાલેથી તમને આ સત્સંગ સાંભળવાનો મોકો મળશે નહીં। ત્યારે કીધું કે પ્રભુ કેમ નહીં મળે? ત્યારે બુંદુ ઋષિએ કીધું કે હવે ભગવાનના ઘરના મારે તેડા આવી ગયા છે, હવે આ દેહ છોડીને મારે જવાનું છે, માટે તમને હવે પછી આ સત્સંગ સાંભળવા મળશે નહીં। ત્યારે આ વાત સાંભળી દરેક શિષ્યો દરેક હરિભક્તોના ભીતર ભીના થઈ ગયા, હરિભક્તો ના તો ભીતર ભીના થઈ ગયા, પણ સ્વયં ગુરુડજી મનુષ્યના વેશમાં સાંભળતા હતા તો એમને પણ અંદરથી લાગી આવ્યું, ને એમને આંસુમાંથી પણ બે આંસુ નીકળી ગયા। ત્યારે ગરુડજી પોતે મનુષ્યનો અવતાર લઈને ત્યાં બુંદ ઋષિ જોડે જાય છે કે બાપજી આ શું કહો છો, આપ જેવા મહાપુરુષ જો આ ધરતીમાંથી વિદાય લે છે તો એ ખરેખર ખોટું છે,
આજે તમારા જેવા મહાપુરુષોના કારણે, તમારા જેવાના શબ્દ સાંભળે હજારો લોકોના હજારો જીવોનું કલ્યાણ થાય છે, ત્યારે આપ જ અહીંયાથી રજા લેશો તો આ કઈ રીતે બને? પ્રભુ એ ચિંતા આપ ન કરો, પણ આપ એક મારું કામ કરો, આપ મારા ખંભા ઉપર બેસી જાઓ, હું બ્રહ્મા જોડે જઈશ, હું વિષ્ણુ જોડે જઈશ, હું મહાપુરુષ જોડે જઈશ, હું મહેશ જોડે જઈશ, હું સ્વયં ભગવાન જોડે જઈશ, પણ તમને પાછા લાવીશ, તમારું મૃત્યુ હું થવા દઈશ નહીં. કારણ કે ગુરુજીને પોતાનો અનુભવ હતો કે હું તો ભગવાનનો વાહન છું, ગમે એમ કરીને આ ખોરડિયામાંથી મારે પ્રાણ જવા દેવા નથી. આવે જ આ મનોમન વિચાર કર્યો. તારા બુંદ ઋષિ તો પોતે મહાપુરુષ હતા, પોતે તો અનુભવથી બધું જ જાણતા હતા, પણ ગયા એમની સાથે, બ્રહ્મા જોડે ગયા, વિષ્ણુ જોડે ગયા, મહેશ જોડે ગયા. ત્યારે એમણે કીધું કે રાજા હોય, રંક હોય કે ફકીર હોય, પણ જેને માના ઉદરમાંથી જન્મ લીધો છે એનો એક દિવસ મૃત્યુ નક્કી નક્કી અને નક્કી જ છે. ત્યારે ગરુડજીએ કીધું, તો પ્રભુ આપ કહો તો એમનું મૃત્યુ ક્યારે છે? એમ કે એ અમારા હાથની વાત નથી, એ તમારે જાણવું હોય તો આપ વિધાતા જોડે જઈ શકો છો. ત્યારે ગરુડજી તરત વિધાતા જોડે આવે છે, એમને બેસાડીને લાવે છે. ત્યારે વિધાતાને કહે છે કે આ બુંદ ઋષિનું મૃત્યુ ક્યારે છે? ત્યારે વિધાતામાં કહે છે કે બુંદ ઋષિનું મૃત્યુ ખરેખર સહેજ નહીં મૃત્યુ, એવું કીધું. ત્યાં તો ગુરુજી પણ અચંબો પામી ગયા. સ્વયં ભગવાને પણ કીધું હોય કે મૃત્યુ છે ને એ તો અચળ છે, એ તો આજ નહીં તો કાલ પણ બાકી, મૃત્યુ તો બધાનું છે, તો ભગવાન તો જુઠ્ઠું બોલે નહીં. તો વિધાતાને કહે છે કે આપ કેમ આવું બોલો છો? ત્યારે વિધાતા કહે છે કે બુંદ ઋષિનું મૃત્યુ છે, પણ એ કઈ રીતે છે એને તમને હું જાણ કરું, અને એમનું મૃત્યુ નથી કેમ મેં કીધું? કારણ કે એ અશક્ય વસ્તુ છે. કારણ કે બુંદ ઋષિનું મૃત્યુ ત્યારે છે કે જ્યારે આ સમગ્ર સૃષ્ટિની અંદર સ્વયં ભગવાનનું વાહન જેને કહેવાય ગરુડજી, એ ગરુડજીની માથે બેસી અને જ્યારે બુંદ ઋષિ ત્રણેય લોકમાં થઈને મારી પાસે આવે ને ત્યારે એમનું મૃત્યુ છે. તો બુંદ ઋષિ તો ગરુડજીની માથે બેસવાના નથી ભગવાનના આસનમાં, અને બેસીને અહીંયા આવવાના નથી, અને માટે અહીંયા આવશે નહીં તો એમનું મૃત્યુ પણ થવાનું નથી. અને આટલું કીધું ત્યાં તો ગરુડજીની અસ્ત્રધારું વહેતું થઈ જઈ. કેમ? કારણ કે પોતે બુંદ ઋષિને બચાવવા માટેનો પ્રયત્ન કરતા હતા, એ જ એમના મૃત્યુનું કારણ હતું. એટલે એ દળદળ રડવા માંડ્યા કે ખરેખર હું જેના બચાવમાં પ્રયત્ન કરતો હતો એના મૃત્યુનું જ કારણ હું બન્યું. એટલે ભગવાને કીધું કે આ છે ને એ કર્તામાં આ અકર્તામાં કર્તા છે. એમને વિચાર્યું નતું, પણ એમના થકી આનું મૃત્યુ છે એટલે એમને આ દોષ લાગુ પડે. અને પછી કહે છે કે એક ખુખાર માણસ હોય છે કે જેણે 99 ખૂન કર્યા હતા, અને એ ગામની અંદર, એ વિસ્તારની અંદર એ ભાઈનું બહુ એવું નામ હતું, પણ એમની જ્યારે ઉંમર થઈ, ગામની અંદર આવો સત્સંગ સાંભળ્યો, ત્યારે દોડીને એક ગુરુ મહારાજ આવે છે, અને ગુરુ મહારાજને દોટીને ભેટ મૂકી ને ત્યાં લાંબા થઈ જાય છે. અને પોતે પસ્તાય છે કે પ્રભુ આ મારી ઉંમરની અંદર આ મને દેહ મળ્યો છે, પણ મને કોઈ પણ સારું કાર્ય આજ સુધી મેં કર્યું નથી, મારે મને હવે પસ્તાવો થાય છે, બાકી હવે મારે આગળનું જીવન મારે સુધારી લેવું છે, બાકી માટે મને તમે આપ કંઠી બાંધો. ત્યારે મહાપુરુષ સામુ જોવે છે. મહાપુરુષ સામુ જોતાની સાથે એ માણસને વિસ્તારની અંદર જેને 99 ખૂન કર્યા હોય એને કોણ ના ઓળખે, ત્યારે બાપુ સામુ જોઈને પણ હસવા માંડે છે. આવો ફૂંકાર માણસ તો એને મારે કંઠી બાંધવાની ના પણ કેમ પાડવી, કારણ કે આને નાય ના પડાય. એટલે મહાપુરુષે જુક્તિ કરી કે એક કામ કરો, આ લાકડી તમે લઈ જાઓ અને આ લાકડી લઈને તીર્થધામ ફરો, હે આ 64 તીર્થ ફરો, અને તીર્થ ફરતા ફરતા આ લાકડીની અંદર જો કૂપણો ફૂટે ને ત્યારે હું તમને કંઠી બાંધીશ. પછી એ તીર્થયાત્રાની અંદર ફરતા ફરતા બધાએ ચારેય ધામની જાત્રાએ નીકળી જાય છે. જાત્રાએ નીકળતા નીકળતા એ રાજસ્થાન બાજુ જાય છે. ત્યારે રાજસ્થાન બાજુ જાય છે ત્યાં એવામાં એ થાકીને ઝાડની નીચે આરામ કરતા હોય છે, અને એવામાં એમ કહેવાય કે રાજસ્થાનની અંદર એ વખતના સમયમાં ઢોલના ઢબકારે પણ પાણી નહોતા. તો ઢોલના ઢબકારે પણ પાણી કેમ નહોતા?
કે પાણીનો એટલો બધો દુષ્કાળ હતો, એટલા બધા જળ ઊંડા હતા કે અંદર પાણીમાં દોરડું નાખે એટલે પાણી કોઈને દેખાતું નતું, અંદરથી પછી એ મસાલ ભરાય એટલે ઢોલો વાગે, ને ઢોલો વાગે એટલે ખબર પડે કે આમાં પાણી ભરાયું છે, અને પછી એ પાણી ઉપર ખેંચતા. અને એવાની અંદર એ જોધપુરના રાજા અને ત્યાં દ્વારપાલ હતા અને ત્યાં વાવ હતી, અને એવામાંથી એક વણજારાભાઈ 5000 કોઠો લઈને નીકળે છે અને કહે છે કે મારી કોઠોને તમે અહીંયા પાણી પીવા દો, જેથી કરીને મારે 50 કિલોમીટર આજ આગળ જવું છે ને તો હું આગળ જઈ શકું. ત્યારે દ્વારપાલ હસવા માંડે છે કે આ અમારા નગરનું પાણી અમારા નગરજનો માટે છે, અમારા નગરના પશુ માટે છે, અમારા નગરના પંખી માટે છે, આ પાણીનો બીજા કોઈને ઉપયોગ કરવાનો નથી એવું અમારા રાજાએ કીધું છે. આવી જા ના પડતા હતા ત્યાં પેલા કોઠના જે માલિક હતા વણઝારા, એ દરદર આંસુએ એમના બંને આંખમાંથી આંસુની ધારા થતી હતી, અને આ દ્રશ્ય પેલા જે ખુખાર માણસ હતા જેને 99 ખૂન કર્યા હતા એની નજર સમક્ષ જોતા હતા, અને એમના રૂવાળા અધર થઈ ગયા. અને અધર થઈ ગયા ને એમને એવું થયું કે ખરેખર 99 ખૂન તો મેં કર્યા છે, હવે એક વધારે કરવામાં મને કોઈ વાંધો નથી. અને બરોબર ત્યાંથી ઊભા થઈ અને એ દ્વારપાળનો કાંઠળો પકડીને એની જ બંદૂકથી એમને ભડાકથી ત્યાં એમને મારી નાખ્યા, અને 5000 કોઠું હતી ને એને ત્યાં પાણી પીધું, અને ત્યાંથી એને તૃપ્તિ થઈ, ત્યાંથી એને શાંતિ થઈ. અને બરોબર જ્યાં આડા પડવા જાય છે ને ત્યાં પેલી જે લાકડી હોય છે ને એની અંદર કૂંપણું ફૂટે છે, પોતે કલ્પના પણ નથી કરી. અને જેવી કૂંપણી ફૂટી એટલે લાકડી લઈને દોટ મૂકી અને ગુરુ મહારાજના ચરણે લાંબા થઈ ગયા, અને લાંબા થઈ ગયા અને ગુરુ મહારાજને કીધું કે બાપજી હવે આપ મને કંઠી બાંધો. અને કંઠી બાંધવાનું કીધું ત્યારે ગુરુ ખુદ અચંબામાં પામી ગયા કે બાપ કંઠી મારે તને ના બાંધવાની, હવે તો મારે તારા જોડે કંઠી બાંધવાની હોય, મેં તો તું અહીંયાથી જા ને એના માટેની ખાલી જુક્તિ કરી હતી, બાકી આ મારું કામ નતું, તું અહીંયાથી શીટો જા ને એના માટે જુક્તિ કરી હતી, પણ એનાથી એવું સત્કર્મ થઈ ગયું કે બાપ એને પણ પરમાત્માનો ભેટો થઈ ગયો. જેમ લાકડીની અંદર કૂંપણું ફૂટ્યું એમ સદગુરુ મહારાજનું જ્ઞાન મારા ને તમારા ગઢ ભીતરની અંદર ઉતરે ને બાપ, તો કોઈએ કલ્પના પણ ન કરી હોય એવી આનંદની કૂંપણું ફૂટે, પરમાત્માના અનુભવને કૂંપણું ફૂટે, એ પરમાત્માના અનુભવની એવી કૂંપણું ફૂટે બાપ કે જેના પરિવર્તનમાં, જેની રહેણીમાં, જેના વિવેકમાં, જેના બોલવામાં, જેના ખાવામાં, જેના વ્યવહારમાં, દરેકમાં ફેર પડી જાય. આવી ગુરુ મહારાજનો જ્યારે અનુભવ થાય, ગઢ ભીતરની અંદર જ્યારે જ્ઞાન થાય, ત્યારે ખરેખર એનો આનંદ કંઈક અલગ હોય. અને આ બધાથી દૂર થઈ અને એમ કહેવાય ગહન ગતિ તરફ આગળ આગળ વધવું છે, ત્યારે પરમ પૂજ્ય પુરણરામ મહારાજને આપણે વિનંતી કરીએ કે આપણને સત્સંગનો લાભ આપશે. પુરણરામ મહારાજ જોરદાર તાળીઓના ગ્રંડારથી આપણે પુરણરામ મહારાજને વધાવીશું.